વરસાદી માહોલ સચવાઈ જાય તે માટે અમદાવાદ ખાતે આવેલ ટ્રાન્સ સ્ટેડિયમમાં ઇન્ડોર એસી 13 દિવસીય નવરાત્રીનું આયોજન કરવામાં આવનાર છે. જોમોસો ગ્રુપ દ્વારા આ વખતે અમદાવાદના મણિનગરમાં આવેલ ટ્રાન્સ સ્ટેડિયા કોંકરિયા ખાતે જોમોસો નવરાત્રી 2019 ગરબાનું આયોજન 13 દિવસ માટે કરવામાં આવ્યું છે. આ વખતની નવરાત્રી એકાઅરીને ખાતે કેટલી ખાસ જોવા થઈ રહી છે તેની જાહેરાત જોમોસો ગ્રુપ દ્વારા અમદાવાદ ખાતે કરવામાં આવી હતી. આ દરમિયાન જોમોસો ગ્રુપના 3 ડિરેક્ટર શ્રી કુણાલ જૈન, શ્રી પાલક જૈન, શ્રી નીતિન ડાભી, આ ઉપરાંત શ્રી ઋષભ જૈન મેન્ટર જોમોસો ગ્રુપ ગોવિંદ કોલોની સીઓ એકારે અને બાયટ્રાન્સ સ્ટેડિયા જેવા મહાનુભાવો આ જાહેરાત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જોમોસો ગ્રુપના ડિરેક્ટર કૃણાલ જૈને જણાવ્યું હતું કે આ વખતની નવરાત્રી ઇન્ડોર એસી એનામાં અહીં યોજવામાં આવશે, જેથી નવરાત્રીમાં વરસાદ થાય કે વરસાદ થવાની શક્યતા હોય તો પણ અહીં આવીને ગરબા રમવાના શોખીન ખેલૈયાઓ નવરાત્રીમાં રાસ ગરબાનો ભરપૂર આનંદ માણી શકશે. આ વખતની નવરાત્રી 25 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર દરમિયાન યોજાશે, જેમાં આ દિવસો દરમિયાન 50,000નું ફૂટફોલ રહેશે, જેમાં 13 દિવસ દરમિયાન જાણીતા આર્ટિસ્ટની હાજરીમાં ગરબાનો કાર્યક્રમ ઉત્સાહભેર યોજાશે. આ શહેરની વચ્ચેનું પ્રાઇમ લોકેશન હોવાથી જેથી આસાનીથી સ્થળ પર પહોંચી પણ શકાશે. ગરબા રમવાના શોખીન ગરબા પ્રેમીઓ માટે નવરાત્રીમાં વિશેષ રૂપ 3D લાઇટિંગ સેટ પણ અહીં ઊભા કરવામાં આવનાર છે. ભવ્ય પરફોર્મન્સ આપનાર ગરબાના ખેલૈયાઓ માટે ભવ્ય આકર્ષક ઇનામો પણ રાખવામાં આવે છે. નવરાત્રીમાં ઉચ્ચ કક્ષાના જ્યુરી દ્વારા સમગ્ર નિરીક્ષણ પણ કરાશે. અહીં દરરોજ 3,500થી 4,000 લોકો ગરબા માટે આવી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 25 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન સીએ અને સીએસના ગરબા રહેશે તથા આપણા સરકારી વિભાગના સભ્યો પણ આ દિવસોમાં ગરબા માણી શકે તેનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. તારીખ 29 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર દરમિયાન જનરલ ગરબા યોજાશે, જેમાં દરેક ગરબા પ્રેમીઓ ઉત્સાહભેર ભાગ લઈ શકશે. ખાસ કરીને આ નવરાત્રીમાં પ્રખ્યાત ગાયિકા કિંજલ દવે પોતાના કંઠ દ્વારા ગરબાના સૂર રેલાવશે, તેમજ અન્ય પ્રખ્યાત ગાયક કલાકારો પણ ઉપસ્થિત રહેનાર છે. તો બીજી તરફ ગરબાના ખેલૈયાઓ દ્વારા પણ વિવિધ નવા ગરબાની સ્ટેપની રજૂઆત સાથે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નીત નવા ચણિયા ચોરી સાથે ગરબે રમવા ખેલૈયા ગ્રુપ પણ ગરબાની તાલીમ સાથે સજ્જ બની રહ્યા છે. ધ્વનિ પંચાલ, ZSTV, અમદાવાદ. મારું નામ કુણાલ જૈન છે. હું પ્રોફેશનલી સીએ છું અને શોખથી ઇવેન્ટનું કામ કરું છું. મારે ઇવેન્ટનું જોમોસો ગ્રુપ કરીને કંપની છે, એમાં બધું ફોટોગ્રાફી, સાઉન્ડ, લાઇટ, કેટરિંગ બધું ઇનહાઉસ સોલ્યુશન છે. આ વખતે હું અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ એસી નવરાત્રી લોન્ચ કરી રહ્યો છું. જોમોસો નવરાત્રી 2019 જે એકા આરેના કાંકરિયામાં થવાની છે, એ અમદાવાદમાં ફર્સ્ટ વેન્યુ છે જેમાં એસી નવરાત્રી થવાની છે, જેની ડેઇલી કેપેસિટી 3,500થી 4,000 છે. એમાં 13 દિવસની નવરાત્રી છે. જનરલી 9 દિવસની નવરાત્રી હોય છે, આપણે 13 દિવસની નવરાત્રી કરી રહ્યા છે. એમાં આગળના 4 દિવસ આપણે કોર્પોરેટને, સીએ સીએ ઇન્સ્ટિટ્યૂટને એલોકેટ કર્યા છે. એમાં 1,000 સુધીની કાર પાર્ક થઈ જાય એટલી ફેસિલિટી છે, એ ટોટલી ફ્રી છે. ફાયર સેફટીથી લઈને દરેક વસ્તુમાં અહીંયા કોઈ બી પ્રકારનો કોઈ ભયજનક કોઈ ઇસ્યુ ક્રિએટ થાય એવું જગ્યા નહીં. વરસાદની બી કોઈ ચિંતા નહીં. અહીંયા વરસાદ ફ્રી વેન્યુ છે, આરામથી માણસ શાંતિથી ગરબા કરી શકે છે. એસી વેન્યુ છે તો એમને પણ ના લાગે. આકર્ષણ વિશેષતામાં એસી વાળી નવરાત્રી રહેશે, એટલે એસીમાં ગરબા કોઈ માણસ 1.5 કલાક 15 મિનિટ કરે તો થાકી જાય. આમાં કેવું છે, કન્ટિન્યુઅસ ગરબા કરશે તો બી થાકી નહીં શકે એસીના લીધે. અત્યારમાં આપણે ટોટલ 13 દિવસ અલગ અલગ આર્ટિસ્ટ છે, એમાં કિંજલ દવે, નિશાબેન બારોટ છે, સત્યન વાઘેલા છે, હેતલબેન છે, જસરાજ શાસ્ત્રી છે, નિરાલી ફોજદાર છે, એવી રીતે કહીને ટોટલ 13 આર્ટિસ્ટ છે. નવરાત્રીમાં
રાતમાં સૈયરો સાથમાં વાગે પાયલ માનું છમ 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 તાલીના તાલમાં સૈયરો સાથમાં વાગે ઘોઘર્યું ઘમ 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 ડોલીનો ઢોલ વાગે આખું અંબર ગાજે